વાલેકુમ બાળકો, ધોરણ એકમાં હવે આપણે આગળ સમજવાનું છે રિવિઝન, બરાબર છે? તો આ રિવિઝનની અંદર એવું છે આપણે કે પેજ નંબર 10 ઉપરથી જોવાનું છે કે આપણી આસપાસના આકારો, આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો, બરાબર છે? તો જુઓ આકારોને તો શું છે, પહેલાં સરખા સરખા આકારોને આપણે લીટી દોરીને મૂકવાના છે, આ રીતે જુઓ, આના જેવું જ, બરાબર? પછી આ બી છે અને આ બી છે ચોરસ, અને ગોળ જે છે તે આમાં મૂકવાના છે, આમાં, બરાબર? ગોળના ખાનામાં ગોળ અને ચોરસના ખાનામાં ચોરસ, બરાબર છે? આ એક ઘન પ્રકારના છે એટલે. હવે આગળ જુઓ, એક સરખા આકારોને લીટી દોરીને જોડો, બરાબર છે? એક સરખા આકારો જે છે ત્યાં જોડવાનો છે, બરાબર છે? જુઓ, ગોળ ગોળ, પછી આ ઘન આકાર છે, આ જે આ ચોરસ છે, આ રીતે તમારે જોડવાનું છે. હવે એ જ રીતે આગળ એવું છે કે તમારી જે સરખા છે ને આટલા બધા જુઓ, એ બધાને એકબીજા સાથે જોડવાનું, જેટલા ગોળ હોય એટલાને ગોળ સાથે જોડો. આ ગોળ છે, ફુગ્ગો, દડો, નારંગી, બરાબર છે? પછી જેટલા ઘન આકાર હોય એટલાને ઘન આકાર સાથે જોડો. પછી જેટલા નળાકાર હોય એને નળાકાર સાથે જોડો. હા જુઓ, આ રીતે જોડવાનું છે. જેટલા શંકુ આકાર હોય એટલાને શંકુ આકાર સાથે જોડો. તો જે જેનો આકાર છે ને એ રીતે તમારે જોડવાનું છે. એવું નીચે પણ કરવાનું છે, જુઓ બધાનો એક એક આકાર આપેલો છે અંદર, એ રીતે કરવાનું છે. તમને નળાકાર આ બી છે અને આ બી છે, શંકુ આકાર આ બી છે હજુ, પછી ગોળમાં આ છે, પછી શું છે ચોરસ ઘન આકાર છે, તો એની જેવું જોઈને તમારે જોડવાનું છે, બરાબર છે? તો આ રીતે તમારે કરવાનું છે. હવે તમને ગબડાવવું અને સરકાવવું, કઈ વસ્તુ ગબડી શકે કઈ વસ્તુ સરકી શકે. તો જો પહેલી લપસણીમાં દડો તો કે ગબડે, બીજી લપસણીમાં ચોરસ બોક્સ છે તો કે સરકે, એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે. ગબડતી હોય તેવી વસ્તુ ઉપર ખરાની નિશાની કરો. તો એક વસ્તુ યાદ રાખવાનું, જેનો આકાર ગોળ હોય ને એ વસ્તુ ગબડે છે, ખરાની નિશાની કરવાની છે આપણે એટલે. હવે આગળ, સરકતી હોય એવી વસ્તુ ઉપર ખરાની નિશાની કરો. શું સરકે તો કે પેટી બી સરકે. બીજું શું સરકશે આમાં? આ એક દૂધી જેવું છે, કાકડી બી છે. તમે કાકડીને એમ સરકાવશો ધીમે રહીને તો સરકશે, સરકશે. થોડી થોડી તમે એમ નીચેથી સરકાવશો તો સરકશે, બરાબર છે? પણ ગોળ વસ્તુ હોય ને તે ગબડતી જાય, પડી સમજણ? હવે આપણે આગળ એક વાર્તા દ્વારા સમજવાનું છે કે સમજદાર દાદી, એક ઘેટાનું બચ્ચું હતું, તે પોતાની દાદી માને મળવા જઈ રહ્યું હતું, બરાબર છે? તો એ બચ્ચું જે છે ને એ જતું હતું ત્યાં રસ્તામાં શું આવતું હતું, જંગલ આવતું હતું. તો હવે જંગલમાં રસ્તામાં એને શું મળે છે, એક વરુ મળે છે. તો વરુ કહે છે, હું તને ખાવા જઈ રહ્યો છું, કૃપા કરીને મને જવા દો, હું મારી દાદીને મળવા જઈ રહ્યો છું, જ્યારે હું પાછો આવીશ ને ત્યારે તમે મને ખાજો. વરુ કે, ભલે તું જઈ શકે છે. જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેણે દાદીમાને વરુની વાત કરી. દાદીમાએ શું બતાવી, એને યુક્તિ બતાવી, તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. તો એ ઢોલકમાં સંતાઈ ગયું અને આવું જ કર્યું એને, જેવું દાદીમાએ કીધું હતું. તમને ખબર છે કે આ ઢોલક શું થાય, ગબડે, એટલે ઢોલક ગબડતું ગબડતું રોડ ઉપર જાય છે. દાદીમાને ઢોલકને સડક ઉપર ગબડાવી. ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠું હતું. શું તે કોઈ ઘેટાના બચ્ચાને આવતા જોયું, એવું પૂછે છે ઢોલકને. ટકે ના, ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું. વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ દોડવા લાગ્યું.
વરુ તેને પકડી લે પહેલાં તે ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેણે પોતાની દાદી માનો આભાર માન્યો. એટલે આમાં તમને એવું સમજાવે છે કે જો ઢોલક કેવું કરે ગબડે છે, બરાબર ને, ગબડતું ગબડતું, એટલે કે આપણી પાસે બુદ્ધિ હોય ને તો આપણે ગમે તે કરી શકીએ છીએ, બરાબર છે, ગમે તે માણસને આપણે એ કરી શકીએ છીએ, હાર આપી શકીએ છીએ, એક સરખા માપના આકારોની જોડી બનાવો. તો આમાં જો એક ત્રિકોણ છત્તો છે, નાનો છે, એનાથી મોટો છે, એનાથી મોટો છે, તો આ રીતે તમને જે જે ત્રિકોણ એક સરખા દેખાતા હોય એની જોડે તમારે જોડવાનો છે. તો આ જે ત્રિકોણ છે એવો ત્રિકોણ જુઓ કઈ હશે, બોલો, એ તમને કઈ દેખાય છે? તો આના જેવો ત્રિકોણ. આમાં કેવું છે કે ફાવતું નથી, આગળ ખસીએ છીએ ને તો બધું ખસાય નહીં, એટલે તમારે તમારી રીતે જોડી દેવાનું, બરાબર છે. બહુ મોટી જગ્યા હોય છે ને તો ખસાતું નથી. હવે જો ધારો કે આપણે ગોળને ગોળની સાથે જોડવાનું, પછી જો ત્રિકોણ, લંબચોરસ, અર્ધવર્તુળ, પંચકોણ અને એક બીજું શક્કરપાડા જેવું છે, જુઓ સરખા સરખા આકારોને જોડવાના છે. હવે આગળ જુઓ, સૌથી નાના આકારમાં રંગ પૂરો. તો આમાં આ આકાર નાનો છે, હવે આમાં કયો આકાર નાનો છે? બરાબર છે, તો સૌથી નાના આકારમાં આપણે રંગ પૂરવાનો છે. પછી આમાં કયો છે સૌથી નાનો? બરાબર છે, આ રીતે સૌથી નાના આકારમાં આપણે રંગ પૂરવાનો છે. હવે સમાન આકારને જોડો, સરખા સરખા જે દેખાય ને તમને એ આકાર સાથે જોડવાનો છે. ધારો કે આ ત્રિકોણ છે, હવે આમાં એવું થાય છે કે એકવાર તમે આ કરી દો પછી નીચે જવાતું નથી, ખસાતું નથી, એટલે ત્રિકોણને આ ત્રિકોણ સાથે આપણે જોડવાનું. પછી આના જેવો ગોળકારમાં હોય, જો આ અહીં છે તો આની સાથે, તો તમને સમજણ પડશે ને કે સરખા સરખા આકારો જોડવાના છે. હવે આમાં એવું છે આગળ કે તમને એવું કીધું છે કે જે જેટલા બી ત્રિકોણ દેખાય ને એમાં લીલો, જેટલા બી ગોળ દેખાય એમાં લાલ, અને જેટલા બી લંબચોરસ દેખાય એમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. એવી જ રીતે તમારે નીચે પણ કરવાનું છે. અહીં અલગ કલર આપ્યા છે, ત્રિકોણમાં લીલો, ગોળમાં ગુલાબી અને લંબચોરસમાં પીળો. પાછળ જો તમને જે આપ્યું છે ને કે પુસ્તકના પાછળના ભાગમાં આપેલ આકાર ભંડારનો ઉપયોગ કરીને એક સમાન ચિત્ર બનાવો, તો આના ઉપર તમારે આકાર ચોંટાડીને કરવાનું છે, જે પાછળ 147 પેજ નંબર ઉપર આપેલ છે. તો અહીંયા તમારે પ્રથમ પ્રકરણનું રિવિઝન પૂર્ણ થાય છે. અલ્લાહ હાફિઝ બાળકો.